નમસ્તે, મારું નામ ઈશિતા થાનકી. હું શ્રી રાંબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં બીએડ સેમેસ્ટર 3માં અભ્યાસ કરું છું. આઈઆઈટીઈના અભ્યાસક્રમ અંતર્ગત CUS 3 વિષયમાં સમાવેશી શિક્ષણ એકમ નંબર 1 સમાવેશક શિક્ષણનો પરિચય, તેમાં 1.1 અંતર્ગત સમાવેશી શિક્ષણનો અર્થ, સંકલ્પના અને જરૂરિયાતો વિશેની માહિતી આપીશ. સમાવેશી શિક્ષણનો અર્થ. સમાવેશી શિક્ષણનો અર્થ આ મુજબ જોઈ શકાય છે. શાળાઓએ બધા બાળકોને તેમની શારીરિક, બૌદ્ધિક, સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય કે અન્ય પરિસ્થિતિઓ હોવા છતાં સ્વીકાર કરવો પડશે, જેમ અક્ષમ તથા મેધાવી, વિચરતા તથા કામકાજી બાળકો, નિર્જન ક્ષેત્રના બાળકો, વિશિષ્ટ સંસ્કૃતિના બાળકો તેમજ અન્ય પછાત કે હાંસિયા પર રહેવાવાળા બાળકોને સંમિલિત કરવા જોઈએ. ઉપરોક્ત વ્યાખ્યા પરથી સમાવેશી શિક્ષણનો અર્થ કરી શકાય કે બધા બાળકો એક સાથે એક જ જગ્યાએ શિક્ષા ગ્રહણ કરે, ભલે તેઓ કોઈ પણ વિકલાંગતા કે અક્ષમતાથી પીડિત હોય. કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતા બાળકોની જરૂરિયાત મુજબ અભ્યાસક્રમ અનુકૂલિત કરવામાં આવે છે, તેમજ શિક્ષણની પદ્ધતિઓમાં પણ તેમની જરૂરિયાત મુજબ બદલાવ કરવામાં આવે છે. આવું કરવાથી વર્ગખંડના બધા વિદ્યાર્થીઓ એક સાથે અને એક જેવું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. સમાવેશી શિક્ષણમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો કે વિકલાંગ બાળકો સામાન્ય બાળકોની સાથે વધુમાં વધુ સમય વ્યતીત કરે છે, અર્થાત બધા વિદ્યાર્થીઓ પોતાની ઉંમર મુજબ સામાન્ય શાળાના વર્ગખંડમાં ભાગ લે છે. સમાવેશી શિક્ષણ બધા વિદ્યાર્થીઓને એક જેવું શીખવવાનું વાતાવરણ પૂરું પાડે છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો જ્યાં બધા વિદ્યાર્થીઓ સામાન્ય અને વિકલાંગ બંને એક સાથે અભ્યાસક્રમ અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ એક જ સ્થાને વર્ગખંડમાં પ્રાપ્ત કરે છે, તેને સમાવેશી શિક્ષણ કહેવાય છે. બધા વિદ્યાર્થીઓ પછી તે કોઈ પણ હોય એક જ શાળામાં એક સાથે શિક્ષણ મેળવે છે. સમાવેશી શિક્ષણ બધા વિદ્યાર્થીઓને શિક્ષણ સુધી પહોંચવાની તક પૂરી પાડે છે. શિક્ષણ મેળવવા માટે અવરોધક બાબતોને દૂર કરવા પ્રયત્ન કરે છે. સમાવેશી શિક્ષણની વ્યાખ્યાઓ. સમાવેશી શિક્ષણની કેટલીક વ્યાખ્યાઓ નીચે મુજબ આપેલ છે, જેના દ્વારા આપણને સમાવેશી શિક્ષણનો અર્થ વિસ્તૃત રીતે સમજી શકાય છે. સમાવેશી શિક્ષણ એ એવી નીતિનું અને પ્રક્રિયાનું અમલીકરણ છે કે જે બધા બાળકોને બધા કાર્યક્રમોમાં સહભાગી થવા કહે છે. સમાવેશી શિક્ષણ એ સામાન્ય શિક્ષણની પ્રણાલી નથી, પરંતુ તે વિકલાંગ બાળકો માટે સામાન્ય શિક્ષણ પ્રણાલીનો જ એક ભાગ છે. સમાવેશી શિક્ષણ એ મૂલ્યો, સિદ્ધાંતો અને અભ્યાસોનો સમૂહ છે કે જે બધા બાળકોને પછી ભલે તે અસાધારણ હોય તેમ છતાં વધુ અસરકારક અને અર્થપૂર્ણ શિક્ષણ આપવા પર ભાર મૂકે છે. સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય શાળાના વર્ગખંડમાં એક સાથે શિક્ષણ માટે મૂકવા. સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક રીતે સમધારણ શિક્ષણ પ્રણાલીમાં મૂકવા. આ વિદ્યાર્થીઓની જવાબદારી સમધારણ શાળાના વર્ગ શિક્ષકની હોય. ઉપરાંત જ્યારે જરૂર પડે ત્યારે આવા વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓનો સંસાધન ખંડ જેવી અલગ પ્રણાલીથી પણ કેટલીક માહિતીઓ પ્રાપ્ત કરે. સમાવેશન એક પ્રક્રિયા છે જેમાં પ્રત્યેક શાળા બાળકોની શારીરિક, સંવેગાત્મક તથા શીખવાની જરૂરિયાતોને પૂરી કરવા માટે પોતાના સંસાધનોનો વિસ્તાર કરે. સમાવેશન શિક્ષણનો અર્થ થાય છે કે બધા શીખવાવાળા વિકલાંગતા ધરાવતાને વિકલાંગતા નહીં ધરાવતા બાળકો પૂર્વ શાળા, શાળા અને સામુદાયિક ક્ષણિક સ્થાન પર યોગ્ય રીતે તથા સહાયક સુવિધાઓની સાથે એક સાથે ભણી શકે. સમાવેશી શિક્ષણની સંકલ્પના. આપણા સમાજમાં સૌ પ્રથમ અલગપણાની વિચારધારા પ્રવર્તમાન હતી.
એટલે કે સમાજમાં વિકલાંગો કે વંચિત જૂથની વ્યક્તિઓને મુખ્ય સમાજના પ્રવાહથી અલગ રાખવામાં આવતી હતી. તેઓનું શિક્ષણ પણ સામાન્ય શિક્ષણથી અલગ કરીને વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીથી આપવામાં આવતું હતું. તેઓને સમાજના અંગ તરીકે સમજવામાં આવતા ન હતા. સમય જતાં સંકલનની વિચારધારા અમલમાં આવી. સંકલનને એકીકરણ પણ કહેવાય છે, જેમાં અલગ કરેલા જૂથને તેમના જૂથ સાથે રાખીને મુખ્ય સમાજના પ્રવાહમાં લઈ જવામાં આવે છે. આનો અર્થ એ થયો કે વિકલાંગ કે વંચિત જૂથની વ્યક્તિઓને મુખ્ય સમાજમાં લઈ તો લીધા, પરંતુ તેઓને તેમના જૂથ સાથે અલગ કરીને રાખવામાં આવ્યા. આવા સંકલનથી કોઈ અસરકારક ફાયદો જોવા મળ્યો નહીં. વળી સંકલિત શિક્ષણમાં આવા વિકલાંગ બાળકોને એક સમસ્યારૂપ સમજતી હતી. અંતે સમાજમાં વિકલાંગતા પ્રત્યે જાગૃતતા વધવા લાગી. સૌ વિકલાંગ બાળકોને કે વ્યક્તિઓને સ્વીકારવા તૈયાર થયા. વિકલાંગ વ્યક્તિઓ પણ સમાજનું અભિન્ન અંગ છે એવું માનવા લાગ્યા. સમાજમાં દરેકને સમાન તકો, શિક્ષણ મેળવવાનો અધિકાર, રોજગારીની તકો તથા નાગરિકતાનું ગૌરવ મળવા લાગ્યા. આમ સમાજમાં દરેક વર્ગ, જાતિ, વર્ણ, લિંગ, સામાજિક આર્થિક દરજ્જો, સંસ્કૃતિ, ભાષાકીય કક્ષા વગેરે સંદર્ભે એક સૂત્રતા આવવા લાગી. આ વિચારધારાને સમાવેશી શિક્ષણ કહેવાય છે. સમાવેશી શિક્ષણની સંકલ્પના એવું સ્પષ્ટ કરે છે કે વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતોની પૂર્તિ માટે એક સામાન્ય વિદ્યાર્થી અને એક વિકલાંગ વિદ્યાર્થી બંનેને એક સમાન શિક્ષણ પ્રાપ્ત થાય તેવી તકો પૂરી પાડવી જોઈએ. પહેલા સમાવેશી શિક્ષણની સંકલ્પના માત્ર વિદ્યાર્થીઓની માટે જ કરવામાં આવી હતી, પરંતુ આધુનિક સમયમાં સમાવેશી શિક્ષણ અને તેના સિદ્ધાંતનો વિસ્તૃત અભ્યાસ આજના શિક્ષણમાં જરૂરી બન્યો છે. સમાવેશી શિક્ષણની જરૂરિયાત. શિક્ષણ એ પ્રત્યેક બાળકનો અધિકાર છે અને શિક્ષણના આધારે તે પોતાના જીવનમાં આવતી સમસ્યાઓ પર વિજય મેળવી શકે છે. વિકલાંગ બાળકોને શિક્ષણની વધુ જરૂરિયાત છે, કારણ કે પોતાની પ્રતિભાઓને શિક્ષણના આધારે પરિપૂર્ણ કરી પોતાનું જીવન સ્વાવલંબી અને ઉપયોગી બનાવી શકે છે. સમાવેશી શિક્ષણની કેટલીક જરૂરિયાતો નીચેના મુદ્દાઓ પરથી વધુ સ્પષ્ટ થાય છે. નંબર 1, ક્ષમતાઓનો વિકાસ. બધા બાળકો અને યુવાનો ભલે તે કોઈ જાતિ, ધર્મ, સંપ્રદાયમાંથી સંબંધ રાખતા હોય કે યોગ્ય કે અયોગ્ય હોય, પરંતુ તેઓને સફળ વિદ્યાર્થી, આત્મવિશ્વાસી જવાબદાર નાગરિક બનાવવા પોતાની ક્ષમતાઓનો વિકાસ કરવા માટેની તક આપવી જોઈએ. નંબર 2, વ્યક્તિત્વનું સન્માન. પ્રત્યેક વ્યક્તિ પોતાની વિશેષતા ધરાવે છે, જેથી તેમનું વ્યક્તિગત મહત્વ રહેલું છે. આ જ કારણથી તે વ્યક્તિમાં તે શાળામાં, કોલેજમાં, સમાજમાં કે પોતાના ઘરમાં સન્માન ઈચ્છે છે. નંબર 3, સકારાત્મક વાતાવરણ. શિક્ષકે પોતાના વર્ગખંડમાં અને શાળામાં એવું સકારાત્મક વાતાવરણ ઊભું કરવું જોઈએ કે ત્યાં તમામ પ્રકારના વિદ્યાર્થીઓનો સ્વીકાર થાય, વિદ્યાર્થીઓનો કોઈ ભેદભાવ ન થાય, વિદ્યાર્થી વિદ્યાર્થીને મદદ કરતો થાય. નંબર 4, સમાન તકો. શિક્ષણ પ્રત્યેક બાળકને સમાજની મુખ્ય ધારા સાથે જોડવા કટિબદ્ધ થશે અને તેથી બધા બાળકોને શિક્ષણ અને કોઈપણ પ્રવૃત્તિમાં એક સમાન તકો ઉપલબ્ધ થાય તેવું કરવું જોઈએ. નંબર 5, નવો દ્રષ્ટિકોણ. સમાવેશી શિક્ષણના માધ્યમથી એક નવી શિક્ષણ પ્રણાલી ઉભરી આવે છે, કારણ કે તેમાં વિકલાંગ બાળકો અને શિક્ષણથી વંચિત રહેલા તમામ સમૂહના બાળકોને ધ્યાને લેવાય છે. આ બાળકોને શિક્ષણ આપવાના હેતુથી દેશની શિક્ષણ વ્યવસ્થાને બદલવા માટે તક મળે છે. નંબર 6, માનસિક પ્રગતિ. શિક્ષણમાં માનસિક જટિલતા મુખ્ય છે. વિકલાંગ બાળકો પોતાને અન્ય સમધારણ બાળકોની તુલનાએ તુચ્છ સમજે છે અથવા અક્ષમ સમજે છે. કેટલીક વખત વિકલાંગ બાળકોને લઘુતા ગ્રંથિ આવી જાય છે, તેથી વિકલાંગ બાળકોની માનસિક પ્રગતિ કરવા માટે તથા લઘુતા ગ્રંથિને દૂર કરવા માટે સમાવેશી શિક્ષણની જરૂરિયાત રહેલી છે. સામાજિક ગુણ. સમાવેશી શિક્ષણ પ્રાપ્ત કરવા. વિકલાંગ બાળકો સમધારણ બાળકોની જેમ કેટલાક સામાજિક ગુણોને પ્રાપ્ત કરે છે અથવા તો તેનો લાભ લે
છે સમાવેશી શિક્ષણમાં વિકલાંગ બાળકો સામાન્ય બાળકોની સાથે રહેવાથી એકતા સામાજિકતા નૈતિક ગુણો પ્રેમ સહાનુભૂતિ પરસ્પર સહયોગ વગેરે જેવા ગુણોને પ્રાપ્ત કરે છે. થેન્ક યુ.